છે અને આવલોમાં તો જે સવારમાં આવી ગયા છે ગેરેજમાં આ પિકઅપ લઈને આ જોઈ શકો છો પિકઅપ અત્યારે ખોલીને બેઠા છે મિત્રો આમાં એક પ્રોબ્લેમ થયો હતો એક દિવસ ગાડી ફસાઈ ગઈ હતી તો મેં પ્રેશર મારીને ગાડી કાઢવાની કોશિશ કરી તો એમાં ક્લચ પેડ ગરમ થઈ ગઈ અને પહેલા ગેરમાં તો ગાડી ચાલતી હતી બીજા અને ત્રીજા ગેરમાં ગાડી ચાલી નહીં મિત્રો આ છે આપણી પિકઅપનો ગેર જોઈ શકો છો ગેર આવા હોય છે મેં બી પહેલી વાર જોયો છે આ રીતનો ગેર છે આ ડિપ્રેશનનો પાઇપ અહીંથી ખોલી નાખ્યો છે મિત્રો મારાથી એક ભૂલ થઈ હતી એક દિવસે ગાડી ફસાઈ ગઈ હતી લાકડા ભરેલી ગાડી તો મિત્રો મેં પ્રેશર મારીને ગાડી કાઢવાની કોશિશ કરી એટલે જબરજસ્તી ગાડી કાઢવાની કોશિશ કરી કીચડમાંથી કાદવમાંથી મિત્રો એના લીધે ક્લચ પ્લેટ પડી ગઈ એટલે અત્યારે ક્લચ પ્લેટ ખોલીએ છે જોવા માટે ક્લચ પ્લેટ કેવી છે કારણ કે મિત્રો પહેલા ગિયરમાં તો તાકાત થોડીક લે છે પણ બીજા અને ત્રીજા ગિયરમાં ગાડી રેસ થાય છે પણ તાકાત નથી લેતી તો એના હિસાબે અત્યારે આ ક્લચ પ્લેટ અત્યારે ખોલવા બેઠા છે અને મિત્રો આ જે ગાડી છે પિકઅપ એ હાફ સેન્સરવાળી ગાડી છે 2019નું મોડલ છે તો આપણે જોઈએ આમાં ક્લચ પ્લેટ કેવી આવે હજુ ખોલવાનું ચાલુ જ છે તો મિત્રો જોઈ શકો છો આ પિકઅપની ક્લચ પ્લેટ છે કોઈ વાર ન જોઈ હોય તો જોઈ લો મિત્રો આ જે ક્લચ પ્લેટ છે આની પથારી ફરી ગઈ છે સાવ પતી ગઈ છે બળી ગઈ છે એકદમ તો મિત્રો આ જે પ્રેશર આપણે કરાવીએ છીએ ફસાઈ જાય ગાડી અને પ્રેશર કરાવીએ ત્યારે ક્લચ પ્લેટની આવી હાલત થાય તો જોઈ લો મિત્રો ને મિત્રો આ જોઈ શકો છો આ પિકઅપની પ્રેશર પ્લેટ છે મિત્રો આ પિકઅપની જે પ્રેશર પ્લેટ છે એની તો એની પણ પથારી ફરી ગઈ છે તમે જોઈ શકો છો આખા ક્રેક પડી ગયા છે આખી પ્રેશર પ્લેટમાં ક્રેક પડી ગયા છે તો મિત્રો આ જે મિકેનિક ભાઈ છે એમનું એ કહેવું છે કે તમે કદાચ લેટ આવતે તો કદાચ તમારી ગાડી અહીંયા પહોંચતે નહીં કારણ કે પ્રેશર પ્લેટના સાવ ક્રેક પડી ગઈ છે તો એમનું એમ કહેવું છે કે ગમે ત્યારે ગાડી ફસાઈ જાય તો કોઈ પણ ટ્રેક્ટર કે બીજા કોઈ વાહનથી બાંધીને ખેંચાવી લેવું તો મિત્રો પિકઅપની ક્લચ પ્લેટ અને પ્રેશર પ્લેટ કોમ્બો લઈ આવ્યા છે અલગ અલગ લેવી હોય પ્રેશર પ્લેટ અલગ લેવી તો પણ મળે છે અને ક્લચ પ્લેટ અલગ લેવી હોય તો પણ મળે છે તો બંને સાથે લઈ આવ્યા છે કારણ કે બંને પતી જ ગઈ છે તો મિત્રો આજે ખૂબ જ મોટો ખર્ચો આવી પડ્યો છે ટૂંકમાં વખત પાસે દઈએ હા બરોબર હે ને મેં આખા લકડા મે ચાલના હે મગસ મે નહી જે હે પાસે મિત્રો ક્લચ પ્લેટ બદલી નાખી અને અત્યારે નીકળ્યા છે લાકડા ભરવા માટે
આજે ડ્રાઈવર છે, બીજો ડ્રાઈવર છે, આજે અભી ડ્રાઈવર હટેગા મિત્રો. જોઈ શકો છો આ બે શરમ લોકો, એક કન્ટેનર વચ્ચે છે અને એક સાઈડમાં. હવે જવું કઈ વસ્તી, આવા બે શરમ છે બધા હાઈવે પર. આ નિયમનું ઉલ્લંઘન પણ છે ને પબ્લિકને નડતર પણ રૂપ પણ છે. મિત્રો આ છે ડોકારિયા સુગર, જે મહારાષ્ટ્રમાં આવેલી છે સુગર ફેક્ટરી. મિત્રો જોઈ શકો છો આ મહારાષ્ટ્રની સ્કૂલ છે, માધ્યમિક આશ્રમ શાળા. સડક પર મસ્તી, ધ્યાન નહીં સસ્તી. સેટી ભરવાનું ચાલુ છે, ગાડી કઈ રીતે કરવાની છે આપણે ઉભો રે આ બાજુ સાઈડમાં. હા બસ રા, બસ બસ બસ. મહારાષ્ટ્રમાં ગાડા વધારે વપરાય છે. આ જોઈ લો પિકઅપનું ઓફરોડિંગ, રસ્તો નથી ત્યાં પણ પિકઅપ જઈ શકે છે. આજે જોઈ લો. તો મિત્રો અમે લાકડાપરાના લોકેશન પર પહોંચી ગયા છે અને ગાડી આજે બાવળિયાના ઝાડવા દેખાય છે એની પાછળ લાકડા કાપેલા છે તે ભરવાનું ચાલુ છે અત્યારે હાલમાં. તો આ નદી છે મારી પાછળ, પાણી ને પાણી. મિત્રો આ સમયમાં પણ પાણી છે એટલે એ મજૂરોને પૂછ્યું તો આ પાણી ક્યાંથી આવે છે, તો મજૂરોએ કીધું કે આ પાણી છે એક નાનો ડેમ છે, એ ડેમમાંથી આ પાણી આવે છે. જોઈ શકો છો મિત્રો કેવું મસ્ત લોકેશન છે. લાકડા ભરવા માટે સવારથી આવવાના હતા પણ મિત્રો ક્લચ પ્લેટ ખરાબ થઈ ગઈ હતી એટલે ગાડી તાકાત નથી લેતી ને આપણે લાકડા ભરવાનું ને આવા ખરાબ રસ્તામાંથી ગાડી કાઢવાની, એટલે મિત્રો ખૂબ જ અઘરું પડે છે. એટલા માટે ગાડીને તાત્કાલિક બનાવી અને બનાવતા બનાવતા લગભગ 12:30 વાગી ગયા. અહીંયા જોઈ શકો છો મિત્રો અહીંયાથી ટ્રેન જાય છે, તમને કદાચ વિડીયોમાં દેખાતી હોય તો. અમે 12:30 વાગે નીકળ્યા હતા અને અત્યારે પહોંચ્યા છે 3 વાગે. મિત્રો આ બાજુ ગાડી લોડિંગ કરવાનું ચાલુ છે. પાણી કેવું સરસ મજાનું વહી રહ્યું છે. આ છે મિત્રો ગામડાનું લોકેશન, કેટલું સરસ લાગે છે. મિત્રો અમે જ્યાં આગળ લાકડા ભરવા ગયા છે ત્યાં એક નાનું પપ્પી છે સરસ મજાનું. Mmm.
નીકળી ગયા રા લાકડા ચલ ચલ મિત્રો આ જોઈ શકો છો આલીનું ઝાડ છે અને મિત્રો આના ફળ લાગે છે, ફળ અત્યારે નથી લાગેલ ને તો હું તમને બતાવત તો મિત્રો સાંજ તો પડી ગઈ અને ગાડી પણ ભરાઈ ગઈ. તો મિત્રો અત્યારે હું નીકળ્યો છું જરાક આગળ. અહીંયા આગળ ટેકરો છે એટલે આપણે ક્લચ પ્લેટ નવી જ બનાવી છે એટલે થોડુંક સાવચેતી ભર્યું વલણ અપનાવવું પડશે. તો મિત્રો બની રહો વ્લોગમાં. મિત્રો આ ખૂબ જ ઊંચો ટેકરો છે, આ જોઈ શકો છો. મિત્રો આ ટેકરો ખૂબ જ ઊંચો છે, ગાડી ચડશે કે નહીં ચડશે વિચાર આવે છે. ગાડી ચડી જાય તો સારું, કારણ કે આજે નવી નવી ક્લચ પ્લેટ નખાવેલી છે. તો મિત્રો ચડી જાય તો સારું, આપણને અનુભવ નથી. જૂની ક્લચ પ્લેટ હતી ત્યારે તો ચડી જતું હતું, પણ હમણાં જોઈએ. તો મિત્રો હવે પિકઅપ લઈને આવી રહ્યો છે, પિકઅપ ચડી જાય તો સારું. મિત્રો હાથમાં પથ્થર લઈને ઊભો છું, જો પિકઅપ કદાચ ન ચડે અને પાછળ આવે તો પથ્થર ફટાફટ લગાવી દઉં. એના માટે પહેલેથી મેં પૂર્વ તૈયારી કરી લીધી છે. મિત્રો હાથમાં ભાઈ ભાઈ ગાડી કેવું ક્લચ પેડ નાખીને પછી કેવું લાગ્યું? ચડી જાય એવું લાગતું હતું કે હું ક્લચ પેડ નહીં નાખતા તો નહીં કરતો? તો પછી આપણે ગાડી અહીંયા જ મૂકીને જતો રહ્યો પડતો એવું લાગે. તો આ ડ્રાઈવરનો અનુભવ જોઈ લો ભાઈ. ડ્રાઈવર એમ કહેવા માગે છે કે ક્લચ પેડ ન નાખતે આજે તો ગાડી આપણી આજે અહીંયા પડી રહેતે. ચાલ બેસ બેસ જા. હવી ડ્રાઈવર હેવી ડ્રાઈવર. તો મિત્રો ફાઇનલી અમે પિકઅપમાં સુબાવાના લાકડા ભરીને નીકળ્યા છે મહારાષ્ટ્રમાંથી ગુજરાત જવા માટે. ડોકરિયા સુગરના શેરડી ભરેલા ટ્રેક્ટર. મોયે 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 એક ભારા શેરડી નો અહિયાં નાખી દીધો. મોયે મોયે એક ટ્રેક્ટર અહિયાં ઉભેલો છે ને એક આગળ જતો છે. મોયે મોયે
એજે આપણે મજા મજા ને આવી જશે. સાઈટ આપી દેજો ભાઈ, ટ્રેક્ટર વાળા હોય તો ભલે. એક ટ્રેક્ટર આવી ગયો. તો મિત્રો ફાઇનલી મહારાષ્ટ્રમાંથી ગુજરાત અને જેકે પેપર કંપનીમાં આવી ગયા. અત્યારે લાઇનમાં ઊભા છે વજન કરવા માટે. કંપનીની અંદર આવી ગયો છું ને ગાડી ખરીદ કરવાનો નંબર આવે ત્યાં સુધી રાહ જોઈને બેઠા છે. મિત્રો આ જોઈ શકો છો બધી ગાડી લાઇનમાં છે, બધી ગાડીઓમાં લાકડા ભરેલા છે. તમને બતાવું છું, આ જોઈ શકો છો બધી ગાડીઓમાં લાકડા ભરેલા છે, લાકડા લોડિંગ કરેલા છે. જે અમે લાકડા ભરી લઈ આવીએ છીએ તે લાકડાની ખેતી થાય છે. એટલે મિત્રો આ જે લાકડા છે સુબાવાના લાકડા ભરેલા છે ગાડીમાં. તો મિત્રો આ લાકડાનો કાગળ બનાવવા માટે ઉપયોગ થાય છે. મિત્રો ગાડી ખાલી થઈ ગઈ, નીકળ્યો છું ઘરે જવા માટે. તો મિત્રો હવે મળીશું આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી ભાઈ જય હિન્દ જય ભારત.